નમસ્કાર હું છું અનિલ પટેલ અને પંચાયત ટીવીમાં સ્વાગત છે તમારું આપણે ખેડૂતો વચ્ચે છીએ અત્યારે પંચાયત કરવા માટે બીજ નિગમની જે કચેરી છે ત્યાં છે ખેડૂતોની અલગ અલગ મુશ્કેલી છે કે જ્યારે અલગ અલગ જે ભાવ વધતા હોય તો પછી ખેડૂતોને ભાવ કેમ નથી મળી રહ્યા આપણી સાથે સ્થાનિક ખેડૂતો છે જે અલગ અલગ જિલ્લાઓમાંથી આવે છે તેમની સાથે વાત શું નામ છે આપનું ભાવિન પટેલ ભાવિનભાઈ શું મુદ્દો લઈને આવ્યા છો આપ સાહેબ અમારો મુદ્દો એવો છે કે આ ચાલુ વર્ષે અમે અમે વર્ષોથી બીજ નિગમ ગુજરાત રાજ્ય બીજ નિગમના બીજ ઉત્પાદક છીએ અને દર વર્ષે અમે બિયારણ ઉત્પાદન કરીને બીજ નિગમને આપીએ છીએ અને પછી બીજ નિગમ એ બિયારણ પ્રોસેસ કરીને આખા ગુજરાતના ખેડૂતોને આપે છે હવે આ વર્ષ છેલ્લા ત્રણ વર્ષથી બીજ નિગમ એના સર્ક્યુલર પ્રમાણે ભાવ ખેડૂતને આપતી જ નહીં અને આ વર્ષે તો ઘઉંની એટલી બધી શોર્ટેજ હતી ઘઉં કોઈ જગ્યાએ મળતા નહોતા દુનિયા દુનિયાને પણ ખબર છે કે આ દુનિયામાં બધી જગ્યાએ ઘઉંની શોર્ટેજ છે ત્યારે ભારત સરકારે બી એની નિકાસ બંધ કરી દીધી છે આટલી બધી તેજી હોવા છતાં પણ ગાંધીનગર સ્થિત બીજ નિગમની કચેરીના સાહેબોને આ તેજી દેખાતી જ નથી અને બિલકુલ ઓછા ભાવ કાઢ્યા છે જેથી ખેડૂતોને પુરવાડ નુકસાન થઈ રહ્યું છે અહીં આગળ ગુજરાતના તમામ બીજ ઉત્પાદકો દરેક જિલ્લામાંથી હાજર થયા છે આજે આવેદનપત્ર આપવાનું છે કે ભાઈ જે સર્ક્યુલર છે કે બજારના એપ્રિલ મહિનાના જે મોડ્યુલ રેટ આવે એની ઉપર વીસ ટકા આપવાના છે જ્યારે સરકારે ફક્ત ને ફક્ત પાંચસોને પંદર રૂપિયા રેટ કાઢ્યો છે એટલે અમારે એ પણ જાણવું છે કે સરકાર આ સરક્યુલર આ ભાવ ક્યાંથી લાવી અને એની પર વીસ ટકા એને કેવી રીતે ઉમેર્યા એટલે એના માટે અમે ચર્ચા કરવા માટે પણ ઉપસ્થિત થયા છે મુશ્કેલી શું પડે છે ખાસ કરીને જે વાત કરીએ કે તમે તો બીજ આપો છો એ જ બીજ સમગ્ર દેશ કે ગુજરાતમાં ખેડૂતોને અપાતું હશે તો સરકાર એવું તો શું એની પાસે માપદંડ છે કે તમારે આટલી બધી તેજી હોવા છતાં પણ આટલું ઓછું ભાવ કાઢ્યું છે એમ સાહેબ એવું છે કે કારણ કે એના સર્ક્યુલર પ્રમાણે ભાવ કાઢતી નથી એડના રેટ લે છે પણ કયા એડના રેટ લે એ કોઈ નક્કી નથી એના જે એકદમ કચરો માલો એના રેટ ઉપર પછી વીસ ટકા કરી દેશે પણ અમારું તો બીજ બિયારણનો બીજ ઉત્પાદન કરીએ તો એમાં તો હાઈએસ્ટ ભાવ ઉપર વીસ ટકા લેવા જોઈએ પણ એ લેતી નથી અને એ એમને કંપનીને ફાયદો કરવા માટે એ માર્કેટ એડમાં એમનું બીજ સસ્તું વેચવા માટે પ્રોડક્શન ખેડૂતોને નુકસાન કરી રહી છે ટૂંકમાં કંપનીઓને ફાયદો કરવા માટે આ લોકો કાયદેસર એ પ્રાઇવેટ કંપની સાથે મિલ જૂટ છે એના લીધે અમારો રેટ ઓછો કાઢશે કાક ખાસ કરીને આગળ આવો ખાસ કરીને હા એટલે જો પ્રાઇવેટ કંપનીની વાત કરીએ તો એ કેટલામાં વેચે છે અને તમે લોકો જે કરો છો એમાં કઈ રીતે થતું હોય છે આપું એમાં એવું હોય છે કે આ જે બીજ નિગમ છે એ આ બજાર ભાવ અમે બધા જ એપીએમસીના લાવ્યા છીએ તો અમારી જોડે આખા ગુજરાતના બધા બજા એપીએમસીના બજાર ભાવ છે તો એ બજાર ભાવ કરતાં ઓછું આવનું શું કારણ અને શરૂઆતમાં જે અમને રેટ આપે છે તો પાંચસો રૂપિયા આપ્યા તો હવે એનાથી વધારો તો કહેવાય ગયો પણ હવે પાંચસો પંદર રૂપિયા ભાવ પાડ્યો આ કેવી રીતે પાડ્યો આ બધા ખેડૂતોનો આ પ્રશ્ન છે ખાસ કરીને વાત કરીએ કે પ્રાઇવેટ કંપનીઓ પ્રાઇવેટ કંપનીઓને કેવી રીતે ફાયદો કરી શકે છે આ લોકોને કારણ કે મેઈન ઉત્પાદક તો તમે લોકો છો એમ સાહેબ અમે ઓલ ગુજરાતના બધા ખેડૂત ભેગા થયા છીએ હું અમરેલીથી આવું છું અમે બીજ ઉત્પાદક તરીકે પહેલાં બીજ નિગમને અમે એમાં આપણું રજિસ્ટરનું ફી ભરવી ત્યાર પછી પ્રોસેસિંગ ચાર્જ ભરવી ત્યાર પછી સાહેબો આવે વિઝિટમાં ત્યારે અમે રોગિંગ કરાવી ત્યાર પછી પાછા અમે જ્યારે માલ તૈયાર થઈ જાય ત્યારે એને ગ્રેડિંગ કરાવી પછી અમે લેબર રાખી એ માલ પેક કરાવી ટ્રાન્સપોર્ટ લગીને એના ગોડાઉન લગીને પુગાડ્યું એટલે અમારે એકસો દસ રૂપિયાનો ખર્ચો લાગે છે એક મને ઘઉંમાં વીસ કિલો એ બરાબર એની જગ્યાએ અમને માર્કેટ યાર્ડમાં છસો અને છસો પચાસથી ભાવ હતા એના વીસ ટકા ઉપર આપવાના હોય એની જગ્યાએ ખાલી પાંચસો પંદર રૂપિયા લોકવનના અને ટુકડા ઘઉંના જ પાંચસો ચાલીસ રૂપિયા સૂકવાશે અને એમાં પાછી માલની ઘાટી આવે એ અમારે રહેશે છેલ્લે એ ગ્રેડિંગ કરે અને એ ગ્રેડિંગમાં જે કાંઈ ઘટ આવે એ ખેડૂતને એટલે અમને ખાંસી ચારસો રૂપિયા ભાવ સૂટ્યો છે અને છસો રૂપિયામાં તો બધા માર્કેટ યાર્ડની અંદર ભાવ હતા સાડા પાંચસો છસો રૂપિયા એટલે ઓછામાં ઓછા સાડા છસો થી સાતસો રૂપિયા ભાવ આપવા જોઈએ અને બીજ નિગમ અને ખેડૂત એકાબીજાના બે પૂરક છે અમે બીજ ઉત્પાદકો સહી તો આ નિગમ છે ને બરાબર આ નિગમ છે તો અમને એમ છે કે અમારી છે તો જો એ અમારું ખેડૂતનું ધ્યાન ન રાખે અને ખેડૂતને આ રીતે કોઈ બીજ ઉત્પાદક નહીં થાય અને સારી ક્વોલિટીનું બિયારણ આ બધા ખેડૂતો બનાવે છે સારામાં સારી ક્વોલિટીનું તો સારામાં સારું બિયારણ બધા ખેડૂતને મળી રહે પણ જો ખેડૂતને તમે જીવતા રાખશો ને તો ખેડૂત લગીન સારું બિયારણ પૂખશે આપણે એમ કહીએ કે ભાઈ આપણે અત્યારે એકદમ વિજ્ઞાન આગળ ગયું છે એકદમ સંશોધન આગળ ગયું છે પણ ખેડૂતને જે બીજ બનાવે છે એને તમે નહીં ધ્યાન રાખો તો કાલ હવે બિયારણ બીજા ખેડૂત લગીન કેમ પૂખશે એમ ભારતમાં એટલે અમારું કહેવાનું એમ છે કે ખેડૂતને બધાને ન્યાય મળે પૂરેપૂરો ભાવ મળે અને બીજ નિગમ અને ખેડૂત એ બે એકાબીજાના પૂરક છે પણ તમે કીધું કે આ લોકો પ્રાઇવેટ જે કંપનીઓ છે એને ફાયદો કરવા માટે વાત કરે છે તો કેમ એવું લાગે છે તમને પ્રાઇવેટ અમે કેવું છે કે પ્રાઇવેટ કંપની જે પ્રોગ્રામ સીટ પ્રોડક્શન પ્રોગ્રામ એટલી નિગમ નથી આપતી બીજી અન્ય કંપનીઓ બી ના ફાર્મરો બી ગુજરાતમાં છે પ્રોગ્રામ આપવા માટે તો પ્રાઇવેટ કંપનીવાળાને આ બધા ગાઢ નીચા ભાવે રેટ કાઢી અને પછી પ્રાઇવેટ કંપની ઊંચા ભાવે વેચે છે નિગમનો પ્રોગ્રામ લગભગ પાંચ હજાર કે દસ હજાર હેક્ટર છે જ્યારે પ્રાઇવેટ કંપનીના જે પ્રોગ્રામ આવે છે એક લાખ કરતાં વધુ હેક્ટરમાં ઘઉંનું પ્રોડક્શન બીજી કંપનીઓ કરાવી રહી છે એટલે ખાસ વસ્તુ એ જ છે કે આ લોકો ખરેખર છેલ્લા ત્રણ વર્ષથી જ આ તકલીફ પડી છે નિગમ તો કેટલાય વર્ષોથી ચાલુ છે પણ ક્યારે અમારે આવું નહોતું પડતું પણ છેલ્લા ત્રણ વર્ષથી અમારે સતત આ રીતે અહીંયા આવવું પડે છે અને એ ખરેખર બહુ દુઃખનીય બાબત છે અને આમાં યોગ્ય અને જો નિર્ણય નહીં આપવામાં આવે તો હા હા અમે ગાંધી સત્યાગ્રહ કરીશું આંદોલન કરીશું કલેક્ટર સાહેબના આવેદનપત્ર આપીશું અને અમે નિગમને જાણ કરીએ છીએ આજે દરેક જે તે એજન્સી કચેરી અમે લખીને આપી દીધું છે કે અમારે ચેકથી પેમેન્ટ ભરવું છે કે રોકડા ભરવાના છે તમે અમારો મન પાછો ખાસ કંઈ કરીને તમે તો તમારા વિસ્તારમાં તો શું તમે ધારાસભ્યો કે તમારા વિસ્તારમાં મંત્રીઓ છે એમને નથી કહેતા કે આવી રીતે આ કરે છે આ લોકો સાહેબ જે સંસ્થા અમારી છે એ સંસ્થાના જ માણસો સાંભળવા તૈયાર નથી તો સરકાર તો ક્યાંથી સાંભળવાની છે એટલે તમારા માધ્યમથી અમે સરકારની મેસેજ પહોંચાડવા માગીએ છીએ કે ભાઈ જે પ્રાઇવેટ કંપનીઓને ફાયદો કઈ રીતે થાય છે જે તેની વાત તમને તમને કરું કે નિગમ પાંચથી દસ હજાર એકરનો પ્રોગ્રામ કરે છે એ જ કંડિશનમાં ગુજરાતમાં બાકીની બધી જ કંપનીઓ એ જ કંડિશનમાં પ્રોગ્રામ કરે છે નિગમ ધારો કે પાંચસો રૂપિયા ચૂકવે તો બાકીની કંપનીઓ પણ પાંચસો જ ચૂકવે એટલે નિગમના નિગમની ઉપર નિગમના ઉચ્ચ અધિકારીઓ આ પ્રાઇવેટ કંપનીઓ જોડે ભેડશેડ કોલોપરેશન કરીને જાણી જોઈને ભાવ નીચો કાઢે તેથી દરેક પ્રાઇવેટ કંપનીને ખેડૂતને નીચો ચૂકવવો પડે અને એમને ઊંચો તગડો નફો મળે એ સીધી વસ્તુ છે હવે શું પટેલ રીતે બાકી અમે અહીંયા આગળ આજે બધા આખા ગુજરાતના દરેક જિલ્લાના ખેડૂત આવ્યા છે એમડી સાહેબને પહેલી અમે અરજી આપીશું એની જોડે ચર્ચા કરીશું નહીં એમનો સંતોષકારક જવાબ મળે અમને તો અમે ચેરમેન સાહેબને મળીશું ચેરમેન સાહેબ સાહેબથી પણ જો અમને સંતોષકારક જવાબ નહીં આપે તો અમે આજે કૃષિમંત્રીને પણ મળવાના છીએ અને સરકાર શ્રી પણ જો ધ્યાન નહીં આપે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે આગળ ભૂખ હડતાલ પર બેસીશું પણ હક લઈને જઈશું ખેડૂતો પોતાની વાત લઈને આવ્યા છે સ્વાભાવિક છે તેમની વાત છે કે જ્યારે જે અનાજ છે કે એનું બીજ છે એના ભાવ વધતા હોય તો પછી એમનો હક જે છે તેમને કેમ ન મળે અને જો બીજ નિગમ તેમની વાત નહીં માને તો નિશ્ચિત છે તેઓ સત્યાગ્રહ ગાંધીચિંદા માર્ગે અને ખાસ કરીને ભૂખ હડતાલ કરવાની ચીમકી પણ અહીં અને સાથે પોતાનું જે અનાજ આપેલું છે બીજ આપેલું છે તે પણ પરત કરવાની માંગ જે છે તે જરૂરથી કરશે સૌ્ય અભિષેક સાથે અનિલ પટેલ પંચાયત ટીવી કાંતિ કરો